આપણે કોષ વિભાજનના સમવિભાજન વિભાગની અંદર સમવિભાજનમાં આપણે સૌથી પહેલાં કોષ કેન્દ્ર વિભાજન અને પછી આવે કોષરસ વિભાજન. તો એમાંનું કોષ કેન્દ્ર વિભાજન છે એની પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરવસ્થા અને અંત્યાવસ્થા એ આપણે જોઈ લીધા હતા. આજે હવે એ અંત્યાવસ્થા પછી કોષરસ વિભાજન કઈ રીતે થાય એ આપણે સમજીએ. આખો વિભાગ ચાલે છે સમવિભાજનનો. સમવિભાજન પૂરું થઈ જશે પછી સમવિભાજનનું મહત્ત્વ અને પછી અર્ધીકરણ અને અર્ધીકરણનું મહત્ત્વ, એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ શકે. તો સમવિભાજનની અંદર જે સૌથી પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થશે. આપણે અહીંયા જોઈએ કે આ એક કોષ છે, એની અંદર આ કોષ કેન્દ્ર છે. તો પહેલાં તો કોષ કેન્દ્રનું વિભાજન થાય. કોષ કેન્દ્રનું વિભાજન થાય એટલે એક કોષ કેન્દ્રમાંથી આ બે કોષ કેન્દ્ર બનશે. પણ હજી આપણે આને બે કોષ ન કહી શકીએ. પણ જ્યારે એના કોષરસનું વિભાજન થાય ત્યારે પછી આપણે એને એક કોષમાંથી આવા બે કોષ કહી શકીએ. તો કોષ કેન્દ્ર વિભાજનના ચાર તબક્કાઓ પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા આપણે ભણી ગયા. બહુ ઝડપથી એને ટૂંકમાં યાદ કરી લઈએ કે પૂર્વાવસ્થા છે એ શરૂ થાય એ પહેલાં કોષની સ્થિતિ કેવી હતી, આંતરાવસ્થામાં બધું જ એણે ડબલ કર્યું હોય ત્યારે કોષની અંદર બે આવા તારા કેન્દ્રના એકમો પણ થઈ ગયા હતા, રંગસૂત્ર દ્રવ્ય છે એમાં ખાસ કરીને ઘણાને હજી પણ અમુક જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન મને મળેલો છે, હું તમને એ પણ સમજાવી દઉં કે રંગસૂત્ર દ્રવ્ય આ રીતે આની અંદર જે હોય એ કેવું હોય, દ્રવ્ય સ્વરૂપે હોય. રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે એટલે કે પાતળી દોરી જેવું. હવે રંગસૂત્ર દ્રવ્ય એટલે શું? તો કે રંગસૂત્ર દ્રવ્ય એટલે ડીએનએ હોય, બરાબર. આ આપણે એ સમજીએ કે આ ડીએનએ આખું આમ છે, બહારથી તમને આમ સમજાવું, આખું ડીએનએ છે. એમાંય એ ડીએનએમાં એક ખાંચો તો હોય જ, આ રીતના વીંટળાયેલો ડીએનએ છે, એના ડીએનએના અમુક ભાગો આ રીતે વીંટળાયેલા છે પણ હજી પાતળા પાતળા જ ભાગ છે. પણ એમાં એ ચોક્કસ એવો ભાગ હોય કે જેને આપણે એનું સેન્ટ્રોમિયર કહી શકીએ. રંગસૂત્ર દ્રવ્ય છે એમાં એવો ખાંચો હોય, એક મતલબ કે એ પણ આખો ડીએનએનો જ બનેલો ભાગ છે, આ ભાગ પણ ડીએનએનો જ છે, બરાબર. પણ હવે જ્યારે આ ટાઈપના રંગસૂત્ર દ્રવ્ય છે એનું લંબધરીય સંકોચન થશે, એટલે કઈ રીતે સંકોચાય, તો એ તમારે બારમામાં આવશે કે ડીએનએ છે એ કઈ રીતે ગુચડાની જેમ વીંટળે છે, જેને ડીએનએનું પેકેજિંગ તરીકે તમે ભણશો બારમામાં. પણ અત્યારે તમારે યાદ રાખવાનું કે આ છે એ ભાગ આખો ગુચડાની જેમ વીંટળાઈ જાય, બરાબર, અને એ આખી કામગીરી છે પૂર્વાવસ્થા દરમિયાન થાય. તો આખો ભાગ છે એ આમ ગુચડાની જેમ વીંટળાવાનું શરૂ થઈ જાય. અને તમે જાણો છો કે જ્યારે કોષ છે એ સૌથી પહેલી એની જે સ્થિતિ છે કે આ કોષ છે અને પછી એ આંતરાવસ્થામાં એટલે કે વૃદ્ધિ તબક્કામાં પ્રવેશે, ત્યારે એ જ તબક્કા દરમિયાન એનું ડીએનએ છે એ ડબલ થશે. ડીએનએ ડબલ થાય, હવે ડીએનએ ડબલ થાય એટલે આ ધારો કે આ આ છે, બરાબર, એમાં આ રીતનું રંગસૂત્ર દ્રવ્ય હતું. હવે આની અંદર એસ તબક્કો આવ્યો ત્યારે એનું ડીએનએ ડબલ થયું, તો આની અંદર તો ડબલ ડીએનએ વાળું જ દેખાશે. આ આટલું ડીએનએ હતું, હવે એને બદલે એનું ડીએનએ છે એ ડબલ થયું. ડબલ થઈ ગયું પણ એનાથી છૂટું ન પડ્યું. ડીએનએનું સ્વયંજનન થાય ત્યારે તમારે એ પણ બારમાં આવશે, ટૂંકમાં સમજાવી દઉં કે આ ડીએનએનો ભાગ છે. ધારો કે આટલો આપણે જોઈએ કે આ ડીએનએનો ભાગ છે. હવે એકમાંથી બે કેવી રીતે થશે? તો કે એનું સ્વયંજનન થશે, પોતે જ પોતાને બનાવશે, પોતાના જ દ્વારા પોતાનું નિર્માણ થશે. આને આણ્વિક પ્રજનન પણ કહેવાય, કેમ કે ડીએનએ એક અણુ છે અને અણુ પણ પ્રજનન કરે, મતલબ પોતાના જેવો નવો અણુ ઉત્પન્ન કરે. તો બાકીના કોઈ પણ અણુઓ પ્રજનન નથી કરતા, આપણે આ જૈવિક અણુ છે એટલે પ્રજનન કરી શકે, કેમ કે એક જીવંત રસાયણ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે જ્યારે આને ડબલ થવાનું હશે ત્યારે એની આ બે શૃંખલાઓ હોય ને એ છૂટી પડશે, એ બધું તમે આગળ ભણશો બારમામાં. બે શૃંખલાઓ છૂટી પડશે એટલે આપણે અહીંયા સમજીએ કે આ રીતે છે, તો આ બે શૃંખલાઓ છૂટી પડી ગઈ. ધીમે ધીમે આમ આમ આગળ આગળ છૂટી પડતી જઈ, એક તરફથી છૂટી પડી, હવે આગળ જતાં એ છૂટી પડશે. પણ છૂટી પડશે ત્યારે એની સામે બીજી નવી શૃંખલા બનતી જશે. આમાં પણ નવી શૃંખલા છે એ બનતી જશે, અને એ બનતી જશે એ પણ આની જેમ જ એની સાથે આમ વીંટળાતી જશે.
જેમ એ બનતી જશે એમ પેલી ખુલતી જશે અને ખુલતા ખુલતા એ અહીંયા છેડે આવી જશે, અહીં સુધી આવી ગઈ બરાબર. હજી પણ આગળ આમાં નવી શૃંખલા છે એ આમ બનતી ગઈ, થઈ ગયું. હવે છેડો છે ત્યાંથી પણ બે અલગ થઈ જશે અને આ બે ભાગ છે એ આ રીતે ત્યાં સુધી નવી શૃંખલા બની જશે. તો એક ભાગ હતો એમાંથી કેવા થઈ ગયા, બે ભાગ થઈ ગયા. આપણે આને વ્યવસ્થિત આમ દોરીએ તો આ અને આ એમાં સામે આવા આવા ભાગ છે નવા એ રચાઈ ગયા, થઈ ગયા ને બે. તો એકમાંથી બે આવી રીતે થાય. અહીંયા પણ રંગસૂત્ર દ્રવ્ય છે એ જ્યારે ડબલ થશે ત્યારે એ અહીંથી આમ ડબલ થતું આવશે. એટલે આપણે આને ભાગને ધારો કે આ રીતે દર્શાવીએ કે આ ભાગ છે એ આ રીતે આમ હતો અને એની અંદર એ ડીએનએ જ હતો, પણ નવો ડીએનએ બન્યો બરાબર. આ આખો એક ડીએનએ જ હતો, એને આપણે છૂટું એમ નહીં પાડીએ, પણ આ ડીએનએ જ છે. નવો ડીએનએ બને છે એ પણ આની આ શૃંખલામાંથી બનશે અને આ શૃંખલામાંથી બનશે, પણ હવે એ છે એ એનાથી જુદો નહીં પડે. આ બે શૃંખલાઓ ધારો કે આપણે એમ સમજી લઈએ કે જુદી પડી ગઈ હશે, પણ અહીંથી બધું જોડાયેલું છે, હજી નવો બનેલો ડીએનએ જુદો નથી પડતો. સાવ ટૂંકમાં કહું તો આ રીતે હતું, એમાંથી નવું જે બને છે તો નવું બન્યું એ એનાથી આમ જુદું નથી પડી જતું, પણ એની સાથે જ આમ જોડાયેલું રહે છે. એટલે હવે આપણને કેવા દેખાય, એ આવી રીતે દેખાશે. એટલે આપણે એને પણ રંગસૂત્ર, પ્રશ્ન તમારો મને પૂછ્યો હતો વોટ્સએપમાં, એ એવો હતો કે રંગસૂત્ર દ્રવ્યને ટુ એન કહીએ અને રંગસૂત્રને ટુ એન કહીએ. તો અહીંયા હું તમને એક એક્ઝામ્પલ મેં કદાચ તમને આપ્યું હતું આની પહેલાં કે આ કોઈ કોષની અંદર જે રંગસૂત્રો હોય ને બરાબર, મનુષ્યની અંદર આપણે વાત કરીએ તો 46 રંગસૂત્ર છે. તો એનું તમને હું એક્ઝામ્પલ આપું કે ઘણી જગ્યાએ તમે જોશો મંદિરે ઘણા બધા ચપ્પલ પડેલા હોય તો બધાના આમ આડાઅવળા થઈ ગયા હોય, બધા આપણા ચપ્પલ હોય તો આપણી પેર હોય જોડી હોય એ ક્યાંય બીજે પડી હોય એવું હોઈ શકે, ક્યારેક ખોવાઈ જતા હોય, પણ અહીંયા આપણે કંઈક ખોવાતું નથી કોઈ. અહીંયા આપણે જોઈએ કે રંગસૂત્ર 46 છે, એ 46માંથી ધારો કે અહીંયા આ એક છે, એક અહીંયા છે, એક અહીંયા છે, આવી રીતે ટોટલ આપણે જે જુદા જુદા પ્રકારના ત્રણ પ્રકારના છે ને, મેટાસેન્ટ્રિક, સબમેટા અને એક્રોસેન્ટ્રિક, મનુષ્યમાં ટીલોસેન્ટ્રિકનો અભાવ છે, આમાં પણ મોટા કદના, મધ્યમ કદના અને નાના કદના, આવી રીતે આમ સમજી લે કે આ 46 છે. પણ 46માંથી આ એક છે તો આના જેવું આમાંથી ક્યાંક બીજું હશે. આપણું ચપ્પલ ભલે આડાવડું થઈ ગયું હોય પણ અટલાકમાં ક્યાંક પડ્યું હશે, એવી રીતે આની જોડી છે એ હશે. આ હોય તો એની જોડી પણ આમાં ગમે ની આવશે, પણ એના જેવું જ હશે, એના જેટલા કદનું અને એના જ પ્રકારનું હશે. તો કોઈ 23 માણસો છે, 23 વ્યક્તિઓ, એના બધા ચપ્પલ આડાવડા પડ્યા હોય બરાબર, કુલ ચપ્પલ કેટલા થશે, 23 માણસો એક એકના બે મતલબ જોડીમાં હોય એટલે કુલ ચપ્પલ 46, ભલે આડાવડા પડ્યા હશે પણ એની ક્યાંક જોડી હશે એટલામાં, તો આપણે એને 23 જોડી કહીએ. તો એમ જોડીમાં હોય એટલે આપણે એને શું કહીએ, 2N. કાંઈ પણ છે એ બધા જોડીમાં છે. હવે જ્યારે કોષ વિભાજનની શરૂઆત થશે ત્યારે સૌથી પહેલાં જે બાળકોષ હશે, બાળકોષ છે એ આખી આપણે કોષચક્રની વાત કરીએ તો બાળકોષ છે એની અંદર થોડો મોટો કરી દઈએ, બાળકોષ છે આ બાળકોષ, બાળકોષની અંદર રંગસૂત્ર દ્રવ્ય હશે. તો એ પણ કેવું હશે કે આ મોટા રંગસૂત્ર હશે, ધારો કે આ કોઈ રંગસૂત્ર છે આવડું, તો એનું એ દ્રવ્ય હશે આમ આમ છૂટું પડી ગયેલું હશે બરાબર. આ રીતે આની અંદર જે કંઈ મટીરિયલ છે ને ગૂંચળું વાળીને એ બધું આમ છૂટું ફેલાઈ ગયું, વિસ્તરી ગયું. હવે એના જેવું જ બીજું રંગસૂત્ર હશે ને ક્યાંક કોષમાં, આપણે હમણાં જોયું હતું કે કોક તો જોડી હોય જ એની, તો આનું બધું છૂટું પડી ગયું હશે. એટલે આની અંદર ધારો કે આ એક છે છૂટું પડીને વિસ્તરેલું છે, અહીંયા બીજું છે એ રંગસૂત્ર આખું વિસ્તરેલું છે. આમ વિસ્તરેલું હોય ત્યારે આપણે એને રંગસૂત્રને બદલે રંગસૂત્ર દ્રવ્ય કહીએ બરાબર, પણ એ ક્યાંક છે ખરું આની અંદર. આપણે બીજું અહીંયા કહીએ કે એકનું અહીંયા છે આમ તો બીજાનું અહીંયા છે, પણ ક્યાંક છે એના જેવું. આ અને આની જોડી છે, આ અને આની જોડી છે, એટલે એ જોડીમાં છે. એટલે આપણે એને કેવા કહેશું, 2N કહેશું. રંગસૂત્ર દ્રવ્ય છે પણ એને તમે ભેગું કરો તો જે રંગસૂત્ર બનશે એ બે સરખા બનશે,
तो रंगसूत्र द्रव्य छे ई आ ने आ बी साव सेम छे एटले एने आपणे जोड़ी कही शकीए एटले एने पण आपणे 2n तरीके ओळखीए छीए बराबर। अने 2n छे एनी अंदर जे मटीरियल छे ए केवुं छे 2c छे। हवे ज्यारे कोष छे ए वृद्धि तबक्कामां आંતરાવસ્થામાં આવીને મોટો થાય ત્યારે એસ તબક્કાની અંદર એનું ડીએનએ ડબલ થઈ જાય અને એ ડીએનએ ડબલ થઈ જાય ત્યારે હજી એ એની સાથે જોડાયેલું છે। આ આખું આમ છે તો એની સાથે જ હજી એ જોડાયેલું છે। આ છે તો એની અંદર પણ ડબલ થયું પણ એનાથી છૂટું નથી પડ્યું, જોડાયેલું છે। એ જ રીતે આપણે બ્લ્યુ છે એમાં પણ બતાવી દઈએ કે આ એક હતું એસ તબક્કામાં ડબલ થયું પણ સાથે જ છે અને આમાં પણ એસ તબક્કામાં ડબલ થયું પણ એનાથી છૂટું નથી પડતું સાથે જ છે, આ રીતે છે। તો મટીરિયલ ડબલ થઈ ગયું, એસ તબક્કામાં ડીએનએ ડબલ થયો, મટીરિયલ એટલે ડબલ થયું એટલે 2c માંથી શું થઈ ગયું 4c થઈ ગયું, મટીરિયલ થઈ ગયું 4c। પણ આની જોડી ને આની જોડી, જોડી તો છે જ હજી એટલે આપણે એને જોડી વિખાણી નથી, 2n જ કહેશું। હવે જ્યારે આની અંદર પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અને અંત્યાવસ્થા, પૂર્વાવસ્થા આવશે ત્યારે શું થશે, પૂર્વાવસ્થા આવશે ત્યારે આની અંદર છે એનું ઘનીકરણ થશે એટલે કે આખું ફેલાયેલું આખું રંગસૂત્ર દ્રવ્ય છે ને એ ભેગું ભેગું થવા મળશે, ગૂંચડું વળવા મળશે, પેકેજિંગ થવા મળશે ડીએનએનું અને એ ઘટ્ટ થશે, ઘટ્ટ થશે એટલે નાનું થઈ જશે, આખું આમ ફેલાયેલું છે એટલે ટૂંકું થઈ જશે, ઘટ્ટ એટલે સ્પષ્ટ દેખાશે। અને પૂર્વાવસ્થામાં આ ઘનીકરણ, પૂર્વાવસ્થાની વિશિષ્ટતા શું છે તો કે પૂર્વાવસ્થાની વિશિષ્ટતા છે કે રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થાય, બે જે એસ તબક્કામાં ડીએનએ ડબલ બને ત્યારે તારા કેન્દ્ર ડબલ બન્યા હોય એ વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવાની શરૂઆત થઈ જાય અને આ કોષ કેન્દ્ર પટલ ઝાંખો થાય, કોષ કેન્દ્રિકા અંદર હોય એ ઝાંખી થાય અને આખું પૂર્વાવસ્થા છે એ પૂરી થાય ત્યારે શું થાય તો કે ત્યારે કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થઈ જાય, બંને તારા કેન્દ્રના એકમો વિરુદ્ધ ધ્રુવ તરફ આવી જાય, કોષ કેન્દ્રિકા છે એ પણ આખી અદૃશ્ય થઈ જાય। આપણે યાદ રાખ્યું હતું કોકો અંગો, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, અંતઃકોષ રસજાળ, ગોલગીકાય આવા બધા છે એ ત્યારે આપણને જોવા મળશે નહીં। હવે નીટમાં તમને એક ક્વેશ્ચન એવો એ પૂછાઈ શકે કે કોષ વિભાજન છે સમવિભાજનના કયા તબક્કે કોષ રસ અને કોષ કેન્દ્ર રસ બે છે એ એક થઈ જાય છે, મતલબ કે એમને જુદી પાડતી કોઈ રચના રહેતી નથી, કોષ કેન્દ્રમાં હોય એને કોષ કેન્દ્ર રસ કહીએ પણ આની અંદર હોય કોષમાં એને કોષ રસ કહીએ, આ કોષ કેન્દ્રના પટલ છે એના દ્વારા જ અહીંયા આપણે જોઈએ તો કોષ રસ અને અહીંયા જોઈએ તો કોષ કેન્દ્ર રસ આ બે ભરેલા છે, કોના દ્વારા જુદા પડે છે તો કે કોષ કેન્દ્ર પટલ દ્વારા, જ્યાં સુધી કોષ કેન્દ્ર પટલ હશે ત્યાં સુધી આ બે અલગ અલગ રહેશે પણ જેવો કોષ કેન્દ્ર પટલ નીકળી જશે અદૃશ્ય થઈ જશે ત્યારે આ બધું એક ભેગું થઈ જશે અને અંદરના જે કંઈ રંગસૂત્રો હોય એ બધા ક્યાં વહ્યા જાય, આખા કોષ રસમાં મુક્ત રીતે આખા ફેલાઈ જાય છે। તો આપણે કહી શકીએ કે પૂર્વાવસ્થાના અંતે કોષ રસ અને કોષ કેન્દ્ર રસ છે એ બંને મિક્સ થઈ જાય છે બરાબર। પછી ભાજનાવસ્થા, ભાજનાવસ્થાની વિશિષ્ટતા શું છે તો કે પૂર્વાવસ્થાનો અંત આપણે અહીંયા બતાવી દઈએ આમાંનામાં જ કે પૂર્વાવસ્થાના અંતે આ રીતે બે અહીંયા સામસામે ધ્રુવે પહોંચી ગયા તારા કેન્દ્ર, હવે કોષ કેન્દ્ર પટલ જતો રહ્યો, કોષ કેન્દ્રિકા જતી રહી અને આવા રંગસૂત્ર છે એ આખા ભાગની અંદર આમ કોષ રસની અંદર છે એ ફેલાઈ ગયા પણ ત્યારે એ થોડાક કેવા થઈ ગયા હતા, ઘટ્ટ બની ગયા હતા, ઘટ્ટ બની ગયા હતા એટલે આમ થોડાક દેખાવા લાગ્યા હતા બરાબર। હવે પૂર્વાવસ્થા છે ને એમાં જ ઘનીકરણ થાય, પૂર્વાવસ્થા સંપૂર્ણ પૂરી થઈ જાય એટલે એકદમ ઘટ્ટ બની જાય અને પછી આવે ભાજનાવસ્થા, ભાજનાવસ્થા વખતે એ એકદમ ઓલરેડી પૂર્વાવસ્થામાં ઘટ્ટ થઈ ગયા હોય એટલે ભાજનાવસ્થા વખતે એ સ્પષ્ટ દેખાય છે, આપણને આવા ચોખ્ખા દેખાય અને એ અવસ્થામાં આપણે રંગસૂત્રનો અભ્યાસ સ્પષ્ટ રીતે કરી શકીએ, એટલે ક્વેશ્ચન એવો હોય કે કઈ અવસ્થાએ રંગસૂત્રનો અભ્યાસ કરવામાં આવે અથવા રંગસૂત્ર સ્પષ્ટ દેખાય તો ભાજનાવસ્થા વખતે। હવે એ ગમે ત્યાં હોય ત્યાંથી ભાજનાવસ્થાની વિશિષ્ટતા શું તો કે દ્વિધ્રુવી ત્રાકનું નિર્માણ થાય અને એ રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે જોડાણ કરે છે,
અને એને કઈ જગ્યાએ લઈ આવવાનો પ્રયત્ન કરે છે? તો કે દ્વિધ્રુવી ત્રાક છે એ એને આ મધ્યાવસ્થા પટ્ટિકા અથવા ભાજનાવસ્થા પટ્ટિકા અથવા ભાજનતલ અથવા વિષુવવૃત્ત ઉપર લઈ આવવાનો પ્રયત્ન કરે છે. અને કેવી રીતે એને ગોઠવે છે? તો કે એને એક હરોળમાં ગોઠવે છે, એક લાઇનમાં ગોઠવાય છે. આ અગત્યનું મેં તમને આગળ એ કીધું હતું કે એક લાઇનમાં ગોઠવાય છે, બરાબર. આમાં જોડીમાં ગોઠવાતા નથી, એક 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 લાઇનમાં ગોઠવાય છે. જોડી હોય બેયની, પણ એ બે જોડી છે. ધારો કે આપણે અહીંયા રાખીએ કે આ છે અને બીજું આ છે, બે જોડી છે. તો એવું નહીં કે બે જોડી અહીંયા આમ ભેગી રહી, આમ જોડી તરીકે નથી રહેતા, એ જુદા રહે છે. અને બીજા કોઈ પણ હોય તો એ પણ આવી રીતે એક જ હરોળમાં ગોઠવાય, એ પણ આમ જોડીમાં ભેગા રહેતા નથી. આ રીતે બધા એક તલમાં ગોઠવાઈ જાય. અને પછીની જે ભાજનોત્તર અવસ્થા, સૌથી ટૂંકી અવસ્થા કહી શકાય, આમાં પૂર્વાવસ્થા લાંબી હોય, થોડો વધારે સમય લાગે, અને ભાજનોત્તરાવસ્થા સૌથી ટૂંકી અવસ્થા. ફટાફટ અહીંથી દ્વિધ્રુવિત રાખે છે, અહીંથી દ્વિધ્રુવિત રાખે છે. અને એના જે જોડાણ છે આની સાથે હતા, એટલે હવે બંને તરફથી ખેંચાણ આવતા સેન્ટ્રોમિયરનું વિભાજન થશે. સેન્ટ્રોમિયરનું વિભાજન થાય, સેન્ટ્રોમિયર એટલે આપણે જાણીએ કે જે ખાંચો છે એને આપણે સેન્ટ્રોમિયર તરીકે ઓળખીએ છીએ. આ ખાંચો એટલે સેન્ટ્રોમિયર. આ બંને બાજુએ આવી રંગસૂત્રિકાની ભુજાઓ છે, પણ બંને સેન્ટ્રોમિયર, આ આપણે કહીએ કે ખાંચો એટલે સેન્ટ્રોમિયર, આખું એક રંગસૂત્ર હોય તોય આપણે એક ખાંચો કહીએ, અને આની રંગસૂત્રિકા જુદી પડી ગઈ. ધારો કે આ રંગસૂત્રિકા જુદી પડી ગઈ, બરાબર. તો આને ખાંચો તો છે જ ને, આ ખાંચો આને છે ને, આ જાડો ભાગ રંગસૂત્રિકાનો, તો એને ખાંચો તો હોય એટલે એને સેન્ટ્રોમિયર હોય. ને આખું રંગસૂત્ર છે જેમાં આપણને આ બે રંગસૂત્રિકાઓ દેખાય, તોય એને ખાંચો છે, તોય આપણે કહીએ કે એને એક સેન્ટ્રોમિયર હોય. રંગસૂત્રને એક સેન્ટ્રોમિયર કહી શકાય, રંગસૂત્રિકાને સેન્ટ્રોમિયર કહી શકાય. પણ રંગસૂત્રનું જે સેન્ટ્રોમિયર હોય, ત્યાં બંને બાજુથી કાઇનેટોકોર નામની તકતી જેવી રચના એક સાથે જોડાયેલી હોય. જ્યારે ખેંચાણ થશે ત્યારે આ બાજુનું કાઇનેટોકોર આની સાથે રહી જશે ને બીજાનું કાઇનેટોકોર એની સાથે રહી જશે. આમ સેન્ટ્રોમિયરનું વિભાજન થયું એમ આપણે કહી શકીએ. તો એ રીતે આખે આખા બે બાજુથી ખેંચાઈ જશે અને પોતપોતાના ધ્રુવ તરફ છે એ એક એક રંગસૂત્રિકા છે એ જતી રહેશે. તો આપણે કહીએ કે અહીંયા આવી રીતના એ પહોંચી જાય છે, એક એક ભાગ અહીંયા અને એક એક ભાગ અહીંયા, એ રીતે આપણે આગળ જોઈ ગયા હતા એટલે ઝડપથી સમજી લઈએ, બરાબર. આ થઈ ગયું ભાજનોત્તરાવસ્થા. પછી આવે અંત્યાવસ્થા. અંત્યાવસ્થામાં શું યાદ રાખવાનું? પૂર્વાવસ્થામાં જે જતું રહે એ અંત્યાવસ્થામાં પાછું આવી જાય. પૂર્વાવસ્થા એટલે પહેલાં જે જતું રહ્યું એ છેલ્લે પાછું મળી જાય. પહેલાં શું જતું રહ્યું હતું? તો કે પહેલાં છે એ કોષ કેન્દ્ર પટલ ને કોષ કેન્દ્રિકા ને એ બધું જતું રહ્યું હતું, એ બધું પાછું આવી જશે. આ દ્વિધ્રુવી ત્રાકની હવે કંઈ જરૂર નથી. દ્વિધ્રુવી ત્રાક શેમાંથી બને છે? તો કે તારા કેન્દ્ર છે એ ફક્ત પ્રાણી કોષમાં છે, બરાબર, વનસ્પતિ કોષમાં નથી. પણ વનસ્પતિ કોષમાં કોષ વિભાજન તો થાય ને, એટલે દ્વિધ્રુવી ત્રાક છે એ વનસ્પતિ કોષમાંય બને, પ્રાણી કોષમાંય બને. પણ જે પ્રાણી કોષ છે એમાં દ્વિધ્રુવી ત્રાક છે એના નિર્માણ સાથે સંકળાયેલું છે તારા કેન્દ્ર. પ્રાણી કોષમાં શું કરશે કે તારા કેન્દ્ર છે અહીંયા કોષ રસ પડ્યો હોય, એમાં પ્રોટીન હોય વિવિધ, એમાંનું ટ્યુબ્યુલિન પ્રોટીન છે એ સૂક્ષ્મ નલિકાઓ બનાવશે. આવી સૂક્ષ્મ નલિકાઓ હશે ઘણી બધી, એ એકબીજા સાથે જોડાય અને આવા તંતુ જેવા ભાગ બનશે જેને આપણે ત્રાક તંતુ તરીકે ઓળખીએ. અને તારા કેન્દ્રમાં પણ તમે ભણી ગયા ગાડાના પૈડાની જેમ જે સૂક્ષ્મ નલિકાઓ છે ગોઠવાયેલી છે, તો એવી સૂક્ષ્મ નલિકાઓ સાથે આ કનેક્ટેડ થઈ જાય, બરાબર. એટલે આપણે કહીએ કે તારા કેન્દ્ર દ્વારા આવા દ્વિધ્રુવી ત્રાકનું નિર્માણ થાય. પણ વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર નથી, છતાં એની અંદર આવા દ્વિધ્રુવી ત્રાક બને છે, કારણ કે એના કોષરસમાં ટ્યુબ્યુલિન પ્રોટીન તો હોય એ આવા સૂક્ષ્મ જે ભાગ છે એવા બનાવી શકે, સૂક્ષ્મ નલિકાઓ બનાવી શકે, અને એ જોડાય અને આખા લાંબા લાંબા ત્રાક તંતુ અથવા દ્વિધ્રુવી ત્રાક છે એ બની જાય. એટલે આપણે યાદ રાખશું આ રીતે, બરાબર. હવે અંત્યાવસ્થામાં હવે ત્રાક તંતુની કોઈ જરૂર નથી, બે બાજુ ખેંચી લીધા. હવે એ ત્રાક તંતુ છે એ સંકોચાઈ જશે, સાવ અદૃશ્ય થઈ જશે. પણ બંને બાજુના જે
ध्रुव पर एकत्रित થયેલા રંગસૂત્ર હતા એની ફરતો કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા આવી જશે અને સાથે સાથે જે કઈ અંગિકાઓ છે એ પણ બે બાજુ છે એ સરખા ભાગે જતી રહેશે અહીં સુધીનું આપણે ભણાતા બરાબર અહીંયા તમારો જે પ્રશ્ન હતો કે રંગસૂત્ર દ્રવ્ય છે 2n છે અહીંયા ડબલ થયું તો મટીરીયલ ડબલ થયું એટલે 4c થયું પણ આની જોડી છે એટલે 2n છે હવે જ્યારે સરખા ભાગ પડશે ત્યારે એ સરખા ભાગ પડશે ત્યારે એ કેવા થઈ જશે તો કે અહીંયા આ ભાજનાવસ્થામાં હવે સ્પષ્ટ દેખાશે રંગસૂત્ર આપણે અહીંયા જોઈએ કે આવી રીતે સ્પષ્ટ રંગસૂત્ર થઈ ગયા એને આપણે આડા રાખી દઈએ ભાજનોત્તર અવસ્થામાં જ કે આ અને આ અને આ અને બીજું આ બરાબર આ બધાય આમ ગોઠવાઈ એક લાઈનમાં ભાજનોત્તર ભાજનાવસ્થામાં ગોઠવાઈ ગયા ભાજનોત્તરમાં ખેંચાઈ ગયા તો હવે એક ધ્રુવ તરફ એટલે કે આ કોષની અંદર એના કોષ કેન્દ્રમાં કેટલો ભાગ હશે તો કે એના કોષ કેન્દ્રમાં આટલો ભાગ હશે અડધો ભાગ અહીંયા હશે એનો અડધો ભાગ ક્યાં હશે તો કે અહીંયા હશે પછી આ બીજું રંગસૂત્ર હશે તો એનો અડધો ભાગ ખેંચાઈને આની અંદર હશે બાકીનો ભાગ છે એ ક્યાં હશે તો કે એ આની અંદર હશે એ જ રીતે પેલા રેડ છે એના બધા પણ અડધા અડધા ટુકડા છે એક એક રંગસૂત્રિકા આમાં હશે અને એક એક રંગસૂત્રિકા આમાં હશે છતાં પણ તમે જોઈ શકો છો જોડી તો છે આય છે આય છે બરાબર હવે શું થશે તો કે અંત્ય અવસ્થા થઈ જશે કોષ કેન્દ્ર ફરીથી એને બની ગયું કોષ કેન્દ્ર પટલ આવી ગયું એટલે હવે એ વિસ્તરી જશે ફેલાઈ જશે આય ફેલાઈ ગયું આય ફેલાઈ ગયું આખું પાછું હતું એવું પાતળું થઈ ગયું બરાબર અને આ પણ ફેલાઈ ગયા છતાંય કેવા છે હજી તો કે આના જેવું જ આ છે આના જેવું જ આ છે એ જ રીતે આના જેવું જ આ છે આના જેવું જ છે મતલબ જોડી તો હજી છે જ તો આને પણ 2n કહેશું આને પણ 2n કહેશું બરાબર પણ મટીરિયલ કેટલું થઈ ગયું અડધું અડધું થઈ ગયું આમાં અડધું ગયું આમાં અડધું ગયું એટલે મટીરિયલ 4c-માંથી પાછું શું થઈ ગયું 2c થઈ ગયું બરાબર એટલે સમવિભાજન આપણે બે રીતે કહી શકીએ કે એની અંદર જે મટીરિયલ હતું જનીન દ્રવ્ય હતું એ જનીન દ્રવ્ય માતૃકોષમાં જેટલું હતું એટલું જ એના બાળકોષમાં છે જનીન દ્રવ્યનો જથ્થો ઘટ્યો નથી સરખો ભાગ પડ્યો સમવિભાજન જેટલું આમાં છે એટલું જ આમાં છે એ જ રીતે આપણે જનીન બંધારણ જોઈએ દ્વિકીય એટલે કે 2n છે તો માતૃકોષમાં 2n તો બાળકોષમાં પણ 2n છે નથી એનું જનીન બંધારણ બદલાણું નથી એની અંદર જનીન દ્રવ્યનો જથ્થો બદલાણો મતલબ કે એ છે જેટલું માતૃકોષમાં છે એટલું જ બાળકોષમાં છે એટલે આપણે આને સમવિભાજન કહે આ જ આકૃતિ મારે હમણાં તમને થોડાક સમય પછી પાછું મહત્વ છે એ વખતે સમજાવવાની આવશે ત્યારે હું ઝડપથી કહી દઈશ એટલે અહીંયા આપણે ધ્યાનથી સમજી લીધું બરાબર તો હવે કોષરસ વિભાજન કેવી રીતે થાય એ આગળ જોઈએ કોષ કેન્દ્ર તો બે બની ગયા હવે તમને પ્રશ્ન પૂછાય કે કયા તબક્કામાં રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થાય તો કયા તબક્કામાં પૂર્વાવસ્થામાં બીજો પ્રશ્ન કયા તબક્કાના અંતે કોષ કેન્દ્ર રસ અને કોષ રસ બે મિક્સ થઈ જાય તો કે પૂર્વાવસ્થાના અંતે પછીનો પ્રશ્ન છે કયા તબક્કાની અંદર રંગસૂત્રનો અભ્યાસ છે એ સરળતાથી થઈ શકે તો ભાજનાવસ્થા શું કામે થાય તો કે ત્યારે સ્પષ્ટ થાય શું કામે સ્પષ્ટ થઈ ગયા તો કે પૂર્વાવસ્થામાં ઘનીકરણ સંપૂર્ણ થઈ ગયું હતું એટલે પછીનો પ્રશ્ન છે ક્યારે રંગસૂત્રો વિભાજિત થાય અથવા ક્યારે સેન્ટ્રોમિયરનું વિભાજન થાય તો ભાજનોત્તર અવસ્થામાં ખેંચે બે તરફથી એટલે વિભાજિત થઈ જાય રંગસૂત્ર અને રંગસૂત્રિકાઓ ક્યાં એકત્રિત થાય તો કે બંને ધ્રુવ તરફ એકત્રિત થાય કયા તબક્કામાં ડીએનએ બને તો કે આંતરાવસ્થાના એસ તબક્કાના કયા તબક્કામાં તારા કેન્દ્ર બને તો પણ આંતરાવસ્થાના એસ તબક્કામાં બે તારા કેન્દ્ર છે એ કયા તબક્કામાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ખસે તો કે પહેલી જ અવસ્થા પૂર્વાવસ્થામાં બે વિરુદ્ધ દિશામાં ખસતા જાય બરાબર કયા તબક્કામાં ત્રાકતંતુનું નિર્માણ થાય તો કે જ્યારે ભાજનાવસ્થા આવે ત્યારે ત્રાકતંતુઓ બને અને રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે જોડાય કયા તબક્કામાં રંગસૂત્ર સમગ્ર કોષરસમાં ફેલાયેલા હોય
तो पूर्वावस्थाना अंते कोषकेन्द्र पटल निकली जाए पछी रंगसूत्रबद्ध मुक्त रीते कोषरस में फैलाई जता होय। एना पछीनो आपणे प्रश्न कही सकीए के क्या तबक्कानी अंदर कोषकेन्द्र अने कोषकेन्द्रिका अदृश्य थई जाए, तो के पूर्वावस्थाना अंते। क्या तबक्का में फरीथी पाछू कोषकेन्द्र पटल ने कोषकेन्द्रिका आवी जाए, तो अंत्यावस्था में। क्या तबक्का में कोष छे एनी अंदर बे कोषकेन्द्रो जोवा मळे, तो अंत्यावस्था में। केम के अंत्यावस्था में कोषनी आ स्थिति छे ए आपणे जोई के अहींया जे कंई पण आवी रीतना एना रंगसूत्र छे एना भाग पड़ी गया था, रंगसूत्रिका स्वरूपे आवी गया था, अने आ पण आपणे अहींया बीजू बताई दे बराबर, आ बधुं अहींया आवी गयुं हतुं। तो आ तबक्कामां बंने बाजुए आनो कोष केन्द्र पटल आवी जशे अने कोष केन्द्रिका आवी जशे। અહીંયા પણ કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિક આવી ગયા, તારા કેન્દ્ર અહીંયા બહાર રહી જશે, બે બાજુના તારા કેન્દ્ર બહાર તરફ રહી ગયા। અને હવે અમુક કોષો છે એની અંદર, આ જે અમુક સજીવોના અંદર કોષો છે એમાં રંગસૂત્રમાં થોડેક એવો વિક્ષેપ પડી જતો હોય કે આ છે ને એ બહુ ફેલાય નહીં, અને ઘણાની અંદર બહુ ફેલાય છે, એકદમ પાતળા ફેલાય છે, એવું બની શકતું હોય, પણ આપણે અહીંયા અત્યારે એમાં ભણવાનું નથી। તો આ થઈ ગઈ અંત્યાવસ્થા। અંત્યાવસ્થા છે એમાં એક કોષ કેન્દ્રમાં આપણને એક કોષમાં બે કોષ કેન્દ્ર દેખાય, પણ હજી આને બે કોષ કહી શકાય નહીં। તો આ ચાર તબક્કા, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અને અંત્યાવસ્થા, એમાં કોષ કેન્દ્ર વિભાજિત થયું, પણ હવે એનાથી આખો અલગ એક તબક્કો છે જેને આપણે કોષરસ વિભાજન કહીએ, એ પૂર્ણ થાય તો જ આપણે કહી શકીએ કે સંપૂર્ણ કોષ વિભાજન થયું, એકમાંથી બે કોષ બન્યા, ત્યાં સુધી આપણે કહી શકીએ નહીં। હવે ઘણી વખત છે ને એવું થાય અમુકની અંદર કે કોષ કેન્દ્ર વિભાજિત થઈ જાય પણ કોષરસનું વિભાજન થાય નહીં, બરાબર। તો હવે શું થશે, તો કે આનું વિભાજન ન થયું તો દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બની। હવે ફરીથી પાછું થાય કે આ કોષ કેન્દ્ર છે એનું વિભાજન થાય અને આનું થાય, તો કોષમાં કેટલા બને, તો કે તો પછી આપણને ચાર કોષ કેન્દ્ર જોવા મળે, પણ કોષરસ વિભાજન હજી ન થયું। હવે પણ આનાય પાછા બે બને, આનાય બે બને, આનાય બે બને, તો આપણને આનાથી આપણને વધારે પાછા આઠ કોષ કેન્દ્ર જોવા મળ્યા। એમ કરતાં કરતાં કોષ કેન્દ્રના વિભાજન થાય પણ કોષરસનું વિભાજન ન થાય, તો એક કોષમાં આપણને ઘણા બધા કોષ કેન્દ્રો જોવા મળે। આવી સ્થિતિ છે એને કહેવામાં આવે બહુ કોષ કેન્દ્રકી, બહુ કોષ કેન્દ્રકી। બહુ કોષ કેન્દ્રકી એટલે શું, તો કે જ્યારે કોષ કેન્દ્રના વારંવાર કોષ કેન્દ્રના વિભાજન બાદ કોષરસ વિભાજિત ન થાય ત્યારે જે સ્થિતિ સર્જાય એને બહુ કોષ કેન્દ્રકી તરીકે, અથવા ઇંગ્લિશમાં એને સિન્સિટિયમ તરીકે આપણે ઓળખીએ। આ પણ નામ યાદ રાખવાનું, ઘણીવાર નીટમાં આ નામથી પણ આવે, સિન્સિટિયમ છે એમાં શું થાય, કોષ કેન્દ્ર વિભાજન, કોષરસ વિભાજન, શું ન થાય એમ કીધું હોય, કોષ કેન્દ્ર વિભાજન, કોષરસ વિભાજન, બંને કે એક પણ નહીં, તો આપણે કહી શકીએ કે એમાં શું ન થાય, કોષરસ વિભાજન ન થાય, એટલે એક કોષમાં વધારે કોષ કેન્દ્ર છે સર્જાય એને આપણે બહુ કોષ કેન્દ્રકી કહીએ। અને આનું એક્ઝામ્પલ છે એ આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે, નાળિયેરનો ભ્રૂણકોષ, પ્રવાહી ભ્રૂણકોષ, નાળિયેરનો પ્રવાહી ભ્રૂણકોષ, નાળિયેર એનો પ્રવાહી ભ્રૂણ કોષ। તમે લોકો બાહ્યાકાર વિદ્યા ચેપ્ટરની અંદર ફળના પ્રકારો ભણ્યા, એમાં તમે નાળિયેર વિશે પણ, કેરી વિશે ભણ્યા, નાળિયેર વિશે ભણ્યા, એટલે તમારે કદાચ થોડો ઉલ્લેખ આવી ગયો હોય, પણ વધારે તમારે 12મા ધોરણમાં આવશે। થોડું સમજાવી દઉં કે નાળિયેર છે, લીલું નાળિયેર, એની અંદર ભ્રૂણના પોષણ માટે જે ભરેલું હોય એ તમે બીજમાં ભણી ગયા, ભ્રૂણકોષ કહે। સામાન્ય રીતે બધાની અંદર આવો પ્રવાહી ન હોય, પણ નાળિયેરની અંદર ભ્રૂણના પોષણ માટેનો જે ભ્રૂણકોષ છે કેવો છે, પ્રવાહી। જ્યારે એ ભ્રૂણકોષનું નિર્માણ થાય ત્યારે
કોષ છે એની અંદર કોષ કેન્દ્રનું વિભાજન થાય પણ કોષરસનું વિભાજન ન થાય. પરિણામે એક કોષ કેન્દ્ર હતું બરાબર, એમાંથી બે થયા પણ કોષરસ વિભાજિત ન થયું એટલે આ રીતનું થયું. વળી પાછા એમાંથી પણ બબ્બે થતા જાય પણ કોષરસ વિભાજન ન થયું, એમાંથી પણ પાછા બબ્બે થતા જાય બધામાંથી. આમ બધા કોષ કેન્દ્રના વિભાજન થાય પણ કોષરસનું વિભાજન ન થાય. પરિણામે એની અંદર ઘણા બધા મુક્ત કોષ કેન્દ્રવાળું પ્રવાહી સ્વરૂપનો ભ્રૂણકોષ જોવા મળે, જેને આપણે નાળિયેર પાણી તરીકે ઓળખીએ. આપણે જે પીએ છીએ ને એમાં ઘણા બધા કોષ કેન્દ્ર આપણે પીએ છીએ અને કોષરસ હોય. તો આ આખી જે બાબત છે, હવે ધીમે ધીમે શું થાય તો કે પ્રવાહી ભ્રૂણકોષ ઘન ભ્રૂણકોષમાં રૂપાંતરિત થાય. એ જો કે 12માનું છે પણ સાથે આવ્યું છે તો સમજાવી દઉં કે ધીમે ધીમે આ કોષ કેન્દ્ર પરિઘ તરફ ગોઠવાતા જાય. આ બધા છે ને એ ક્યાં ગોઠવાતા જાય? ધીમે ધીમે પરિઘ તરફ આમ ગોઠવાતા જશે. અહીંથી નીકળી જાય અને પરિઘ તરફ ગોઠવાતા જાય, પરિઘ તરફ ગોઠવાય અને પછી એના ફરતો કોષરસ વીંટળાઈ જાય. આ રીતે છે એ બનતા જાય અને એની અંદર થોડી થોડી જેને આપણે કહીએ ને મલાઈ જામી જાય, મલાઈ થઈ જાય પાતળી પાતળી શરૂઆતમાં. તો આ રીતે થોડાક થોડાક કોષ કેન્દ્ર આવી રીતે ત્યાં સ્થિર થઈ ગયા હોય તો થોડીક પાતળી મલાઈ થાય, અહીંથી ઘટી જાય. પછી જેમ જેમ સમય જાય એમ વધારે એ ગોઠવાતા જાય અને વધારે એ બધા ઘટ્ટ આખા બનતા જાય, એમ જાડી મલાઈ થઈ જાય. અને જાડી મલાઈ થાય પછી આમાંથી એ કોષ કેન્દ્ર જતા રહ્યા હોય, અહીં ગોઠવાઈ ગયા હોય એટલે આમાં ઓછા થઈ જાય. એટલે જ તમને ખ્યાલ હશે કે આપણે એકદમ લીલું નાળિયેર છે એમાં પાણી બહુ જ હોય, મલાઈ જરાય ન હોય, ત્યારે એનો ટેસ્ટ અલગ હોય. થોડીક મલાઈ થાય ત્યારે પાણીનો ટેસ્ટ અલગ હોય. અને એકદમ કોપરું થઈ જાય, જેને આપણે શ્રીફળ કહીએ, જામી જાય, કડક થઈ જાય બરાબર, ત્યારે એમાં પાણી ઘટી જાય છે અને એનો ટેસ્ટ એ અલગ હોય. તો પહેલાં ફૂલ પાણી હોય ત્યારે બધા જ કોષ કેન્દ્ર અહીંયા હોય, પછી એ નીકળી નીકળીને ગોઠવાઈ જાય ત્યારે આ જથ્થો ઘટતો જાય એટલે પાણી ઘટતું જાય અને આ મલાઈ છે વધતી જાય. તો આ આખી જે એક્ઝામ્પલ હતું નાળિયેરનું પ્રવાહી ભ્રૂણકોષ, એ આનું ઉદાહરણ છે બહુ કોષ કેન્દ્રીય સ્થિતિ અથવા બહુ કોષ કેન્દ્ર કે અથવા સિન્સિટિયમ જેને કહી શકાય, જેમાં કોષ કેન્દ્ર વિભાજિત થાય પણ કોષરસનું વિભાજન થાય નહીં. હવે આપણે જોઈએ કે આ તો આવા અપવાદરૂપ કિસ્સામાં હોય, પણ બાકી જે નોર્મલ બધા રેગ્યુલર કોષ વિભાજન પામે છે સામાન્ય કોષો, એમાં કોષ કેન્દ્ર વિભાજન પછી હવે કોષરસનું વિભાજન કેવી રીતે થશે? તો બે અલગ અલગ બાબત છે. વનસ્પતિ કોષમાં અલગ થાય, વનસ્પતિ કોષ એમાં અલગ રીતે થાય અને પ્રાણી કોષ એમાં પણ અલગ અલગ રીતે થાય છે. વનસ્પતિ કોષ મેં તમને આ આગળના કોષ ચેપ્ટરમાં થોડી ટ્રીક શીખવાડી દીધી હતી. વનસ્પતિનો વ, પ્રાણીનો પ. વનસ્પતિ છે એમાં વચ્ચેથી શરૂ થાય. શરૂ ક્યાંથી થાય આપણે યાદ રાખવાનું, શરૂ ક્યાંથી થાય? તો કે વનસ્પતિનો વ એટલે વચ્ચેથી શરૂ થાય. પ્રાણી કોષમાં ક્યાંથી શરૂ થાય? તો કે પરિઘનો પ એટલે પરિઘ તરફથી. પરિઘ એટલે ફરતી જે વિસ્તાર છે ને, પરિઘ એને કહીએ બાહ્ય ભાગથી. વચ્ચે એટલે તો કે કેન્દ્રથી. વચ્ચે એટલે અહીંયા કેન્દ્ર હોય ને, તો આપણે કહેશું કે કેન્દ્રથી શરૂ થાય અને પરિઘ તરફ એ આખું વિભાજન થાય. આની અંદર તો કે આમાં પરિઘથી શરૂ થાય અને કેન્દ્ર સુધી છે એ જાય. તમને સમજાવું, પહેલાં આપણે સમજીએ પ્રાણી કોષ. આ પ્રાણી કોષ છે એમ સમજી લઈએ, બે કોષ કેન્દ્ર બની ગયા. હવે કોષરસ વિભાજન છે પ્રાણી કોષનો પ, પરિઘ એટલે કે આ આખો ભાગ છે ને, આને આપણે શું કહેશું પરિઘનો ભાગ, ત્યાંથી શરૂ થાય. તો આ પરિઘનો ભાગ છે ન્યા એવું તો શું થાય? તો કે ત્યાં છે, આપણે આવતું નથી, થોડું એક્સ્ટ્રા જોઈએ કે ત્યાં ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓને, સૂક્ષ્મ તંતુઓને એવું બધું ઘટ્ટ બધું બનવા લાગે. અહીંયા આ થોડો વિસ્તાર ઘટ્ટ બનવા લાગે અને પછી અહીંયાથી એક ખાંચ સર્જાય. પરિઘ તરફથી આવી એક ખાંચ સર્જાઈ જાય. અહીંયાથી પણ શું થયું? તો કે પરિઘ તરફથી એક ખાંચ સર્જાણી. આને કહેવામાં આવે ઉપસંકોચન ખાંચ. ઉપસંકોચન ખાંચ, આવી ખાંચ થઈ જાય અને એ ખાંચ છે એ પરિઘથી બની અને ક્યાં કઈ તરફ આગળ જશે? પરિઘથી કેન્દ્ર તરફ આગળ જશે. એટલે પરિઘથી કેન્દ્ર તરફ આગળ જશે. પણ કેવી રીતે આગળ જાય? તો કે આટલો ખાંચો થયો
હવે એ ખાંચો વધતો જશે, અહીંયાથી એ ખાંચો વધતો જશે, એ ખાંચો આમ પહોંચી ગયો અહીંયા સુધી, અને અહીંયાથી પણ આ ખાંચો છે એ વધીને અહીં સુધી પહોંચી ગયો. આ ઉપસંકોચન ખાંચ મોટી થઈ ગઈ, અહીં સુધી પહોંચી ગઈ. હજી પણ આગળ છે એ થતું જશે, તો આ ખાંચ છે એ હવે પહોંચી જશે અહીંયા આ રીતે, અને આ ખાંચ છે એ પણ અહીંથી પહોંચી જશે આ રીતે, બરાબર. હજી તો કે હજી આગળ વધે છે. હવે એ ખાંચ પહોંચી જશે, તો કે આ ખાંચ પહોંચી જશે અહીંયા સુધી, અને આ ખાંચ પહોંચી જશે અહીંયા સુધી, અહીં સુધી આવી ગયા. આ તો કે એ પણ અહીંયા અને આ પણ અહીંયા, સાવ અડવાની તૈયારીમાં. અને પછી તો કે પછી એના પછી છે એ આ ખાંચ સાવ આગળ વધશે, એટલે અહીં સુધી બે એકબીજાને અડી જશે ને આ પણ એકબીજાને અડી જશે. તો એકમાંથી કેટલા થઈ ગયા? બે. અહીંયા તો આપણે આ રીતે કરીએ છીએ એટલે થોડા એનો શેપ બરાબર નથી, બાકી એમાં બનતું હોય તો એક્ઝેક્ટ એનો મૂળભૂત જે આકાર હોય એ આકાર પાછો એ પ્રાપ્ત કરી લેતા હોય. તો બહુ સિમ્પલ છે. પ્રાણી કોષમાં પ એટલે પરિઘથી શરૂઆત થાય, કેન્દ્ર તરફ આગળ છે જાય, અને એમાં કઈ રચના બને? તો કે ઉપસંકોચન ખાંચ. પરિઘ છે ત્યાંથી ઉપસંકોચન ખાંચનું નિર્માણ તરફથી ઉપસંકોચન ખાંચનું નિર્માણ થાય, અને પછી એ ક્યાં આગળ વધે? તો કે પરિઘથી કેન્દ્ર તરફ આગળ વધે, અને અંતે એકમાંથી બે બાળકોષો સર્જાય. હવે જોઈએ વનસ્પતિ. વનસ્પતિનું જે કંઈ કોષરસ વિભાજન પ્રાણી કોષના કોષરસ વિભાજન કરતાં થોડું જટિલ છે. શું કામે થોડું જટિલ છે? તો કે પ્રાણી કોષમાં આ એક કોષ અને આ બીજો કોષ, બરાબર, આ બે કોષ છે એમની વચ્ચે કોઈ મધ્યપટલ નથી. બીજું કે પ્રાણી કોષને કોઈ કોષ દિવાલ નથી. પ્રાણી કોષને શું છે? ફક્ત કોષરસપટલ છે. તો એને ફક્ત કોષરસપટલ જ છે એ બનાવવાનો હતો. તો એ ખાંચો બનતો ગયો, એમાં બે તરફથી શું થતું ગયું? કોષરસપટલ બનતા ગયા. આ જે ખાંચો આવ્યો કે આ જે ખાંચો આવ્યો, તો આ આ જે નવું નવું આમ ખાંચામાં બનતું ગયું એ શું થયું? કોષરસપટલ. અને કોષરસપટલ શું છે? તમે ભણી ગયા સિંગર એન્ડ નિકોલસનના મોડેલમાં કે એની અંદર ફોસ્ફોલિપિડ અને પ્રોટીન એ બે મેઇન મુખ્ય ઘટક છે, સાથે સાથે શર્કરા પણ હોય, પણ મેઇન છે એ લિપિડ અને પ્રોટીન. તો એ બધું લિપિડ અને પ્રોટીન જે આ વધારાનું કોષરસપટલ આમ બનાવવાનું થયું, તો એ બધું ક્યાંથી આવ્યું? તો કે કોષરસમાંથી એ લિપિડને પ્રોટીનને બધું ભેગું આમ ગોઠવાતું ગયું ને અહીંયા નવો કોષરસપટલ આમ બનતો ગયો, આમ ખાંચો આગળ વધતો ગયો, અને એમ કરતાં કરતાં આ આખા આખા બે કોષ છે એ અલગ પડી ગયા. પણ પ્રાણી કોષમાં આપણે એ રીતે જોયું, બરાબર. પણ વનસ્પતિ કોષની અંદર આપણે ભણી ગયા છીએ, અને મેં તમને આ બધું ડિટેલમાં કોષ ચેપ્ટરમાં સમજાવી પણ દીધું હતું કે વનસ્પતિ કોષની અંદર પાસ પાસેના બે કોષો છે, તો આ એકની કોષ દિવાલ, આ બીજાની કોષ દિવાલ છે, અને એ બેની અંદર છે એના પોતાના કોષરસપટલ છે, આની અંદરનો કોષરસપટલ છે, પણ બે છે એને જુદી પાડતી એક દિવાલ છે જેને આપણે મધ્યપટલ તરીકે ઓળખીએ, બરાબર. આ મધ્યપટલ છે એને આમ બે છે એનાથી એકબીજાથી અલગ લાગે, પણ હકીકતમાં એ બેને જોડી રાખનારી એક રચના છે. પાસ પાસેના કોષો છે એને એકબીજા સાથે જોડી રાખે છે, અને કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હતું, બરાબર. એની અંદર એમાં પેક્ટિન દ્રવ્ય છે અને એ મુખ્ય છે, પણ સાથે સાથે કેલ્શિયમ એ છે, સાથે સાથે મેગ્નેશિયમ પણ હોય, પણ મેગ્નેશિયમ કરતાં કેલ્શિયમ વધારે છે એટલે આપણે એને કેલ્શિયમ પેક્ટેટનું કહીએ, અને કેલ્શિયમ કરતાં એ પેક્ટિનનું પ્રમાણ વધારે છે એટલે ઘણીવાર પૂછાણું હોય કે શેનો બનેલો છે, તો પેક્ટિનનું એમ પણ આપણે કહેતા હોય. તો અહીંયા એક કોષ છે એમાંથી આપણે બે કોષ બનાવવા છે. તો આ દરેક કોષને પોતપોતાનું કોષ દિવાલ હોવી જોઈએ, પોતાનું કોષરસપટલ એ હોવું જોઈએ, અને બે કોષો વચ્ચે મધ્યપટલ પણ હોવું જોઈએ. તો આટલું બધું બનાવવાનું છે એટલે પહેલાં કરતાં થોડી જટિલ રચના છે એમ આપણે કહીએ. ધારો કે આ એક કોષ છે,
આ એક વનસ્પતિ કોષ છે, આપણે એ જ કલર રાખીએ. આ છે એક વનસ્પતિ કોષ છે, એની કોષ દિવાલ છે, અને આ છે એ એની અંદરનો કોષ રસપટલ છે. આ થઈ ગયો કોષ રસપટલ, બરાબર. બાજુનો કોષ છે એની ને આની વચ્ચે શું છે, મધ્યપટલ છે. તો આ બાજુનો હોય તો એની નાની વચ્ચે પણ શું છે, મધ્યપટલ. આ બાજુ હોય તો એ છે, આ બાજુ હોય તો એ, ચારે બાજુ મધ્યપટલ છે. હવે આ એક કોષ છે એની અંદર બે કોષ કેન્દ્ર તો બની ગયા, પણ હવે એ બે કોષ કેન્દ્ર છે એને જુદું પાડવા માટે કંઈક બનવું જોઈએ ને વચ્ચે, તો બે કોષ, બે બાજુના કોષરસનું વિભાજન થાય અને એકમાંથી બે કોષો બને. વનસ્પતિનો વ, વચ્ચેનો વ. વનસ્પતિમાં ક્યાંથી શરૂઆત થાય, વચ્ચેથી શરૂઆત થાય. અહીંથી કેન્દ્રમાંથી શરૂ થશે અને વિભાજન થવાનું કઈ તરફ જશે, પરિઘ તરફ. પણ કેન્દ્રમાં તો કઈ રીતે થાય, પહેલામાં તો આપણે જોયું હતું કે પરિઘમાંથી આમ ખાંચો પડી જાય અને એ આમ બધું મટીરિયલ છે, ફોસ્ફોલિપિડ અને પ્રોટીનનું જમા થતું જાય, એમ બે બાજુથી એ ખાંચ વધતી જાય અને બે કોષો બને. પણ અહીંયા તો એવું કંઈ છે જ નહીં. તો આમાં વચ્ચે છે એ તમને મેં કોષ ચેપ્ટરમાં શીખવાડ્યું હતું, ફ્રેગ્મોપ્લાસ્ટ, અંતઃકોષરસ ઝાડના નાના નાના ટુકડાઓ, બરાબર. આની અંદર અંતઃકોષરસ ઝાડના નાના નાના ટુકડાઓ સાથે સાથે સૂક્ષ્મતંતુઓ, સૂક્ષ્મ નલિકાઓ, આ બધું જોડાય. આમાં સૂક્ષ્મતંતુ, સૂક્ષ્મ નલિકા, અંતઃકોષરસ ઝાડના નાના ટુકડા, એ બધું આમાં છે. આ રચનાને આપણે કહેશું ફ્રેગ્મોપ્લાસ્ટ. આવા ફ્રેગ્મોપ્લાસ્ટ છે એ બરાબર આમ વચ્ચે આવી જાય અને એને આપણે કહેશું સેલ પ્લેટ. ફ્રેગ્મોપ્લાસ્ટ શું બનાવે છે, સેલ પ્લેટ બનાવે છે. એક એક આવા ટુકડા છે, એક એક ફ્રેગમેન્ટ છે એના, ફ્રેગમેન્ટ એટલે ટુકડો, એ આખું શું બનાવશે, ફ્રેગ્મોપ્લાસ્ટ, જેને આપણે સેલ પ્લેટ તરીકે ઓળખીએ, કોષીય તકતી. હવે કોષીય તકતી છે એ ધીમે ધીમે આ રીતે જોડાઈ જશે અને જોડાઈને પૂર્વસ્થિત, પૂર્વસ્થિત એટલે, પૂર્વસ્થિત મતલબ પહેલેથી જે રહેલું છે, પૂર્વસ્થિત જે મધ્યપટલ છે ત્યાં સુધી જશે. આ ક્યાં સુધી જશે, આ અહીંથી તો જશે પણ એ આમ આગળ જોડાઈ જશે અહીં સુધી. પૂર્વસ્થિત મધ્યપટલ એટલે આ બાજુના કોષ વચ્ચે, આ બાજુના કોષને આની વચ્ચે, આની ને આ બાજુના કોષ વચ્ચે, કે આની ને આ બાજુના કોષ વચ્ચે જે હતો ને, જે બ્લ્યુથી મેં દર્શાવ્યું, ત્યાં સુધી એ અડી જશે. હવે શું થશે કે આ આખું થતું હોય ને ત્યારે હારે હારે જ બધું થતું હોય, એવું નહીં કે આ પહેલાં બની જાય અને પછી અંદર કોષ દિવાલ ને કોષ રસપટલ બને. આ પહેલાં આવા ફ્રેગ્મોપ્લાસ્ટ છે એ ગોઠવાઈ જાય નાના ટુકડાઓ, અને પછી એ નાના ટુકડાઓ છે એમની વચ્ચેના મટીરિયલ બનતા જાય. પેક્ટિન છે આમાં હોય, આમાં હોય, બરાબર, કેલ્શિયમ આમાં હોય, આમાં હોય, મેગ્નેશિયમ ને બધું કોષરસમાં હોય, ત્યાંથી આવી આવીને અહીંયા જમા થતું જાય, એટલે આ ભાગ છે એ આમ આટલો સળંગ થઈ ગયો. એ જેવો કોષ પ્લેટ બનાવે, સેલ પ્લેટ બનાવે, કોષી તકતી બનાવવા માંડ્યો, છૂટા હોય ત્યારે ફ્રેગ્મોપ્લાસ્ટ કહે, પણ હવે જોઈન્ટ થઈ ગયા એટલે સેલ પ્લેટ બની, કોષી તકતી. જેવી કોષીય તકતી બને એવું જ અંદર તરફ છે એ સેલ્યુલોઝ ને એ બધું ગોઠવાતું જાય અને એમાંથી કોષ દિવાલ છે એનું નિર્માણ થતું જાય. સાથે સાથે એ જ સમયે કોષરસમાંથી બે બાજુથી ફોસ્ફોલિપિડ, પ્રોટીન, શર્કરાઓ એ બધું આવી અને કોષરસપટલનું પણ આમ નિર્માણ કરી દે. આટલું આટલું બધું બનતું જાય, હજી એ બનવાનું કેન્દ્રથી પરિઘ તરફ આગળ જતું જાય. આ પણ આમ બની જાય, આ પણ બે બાજુ છે એ બનતો જાય, આ પણ બને અને આ કોષરસપટલ પણ આ રીતે બને, બરાબર. એ બનશે તો હવે છેલ્લે આ આખું અહીં સુધી જોઈન્ટ થઈ જશે, દરેક પોતાના પૂર્વસ્થિત ભાગ સાથે જોડાઈ જાય છે. આ મધ્યપટલ હતો તો એ પહેલાંથી આજુબાજુના જે મધ્યપટલ હતા ત્યાં સુધી જતો રહે. જે કોષ દિવાલ છે તો એ પહેલેથી જે કોષ દિવાલ હતી
ત્યાં સુધી જતું રહેશે. અહીંયા કોષ દિવાલ હતી ને, જેને આપણે પૂર્વસ્થિત કોષ દિવાલ કહ્યા, તો ન્યા સુધી અડી જાય. આ પણ અહીં સુધી અડી ગયું, સોરી આ પણ અહીં સુધી અડી ગયું. આ બાજુથી પણ આ પૂર્વસ્થિત કોષ દિવાલ સાથે અડી જાય, આ પણ પૂર્વસ્થિત કોષ દિવાલ સાથે અડી જાય. હવે એ જ સાથે સાથે જ આ કોષરસપટલ પણ પૂર્વસ્થિત કોષરસપટલ સાથે અડી જાય. અહીંથી પણ આ રીતે, અહીંથી પણ આમ અને અહીંથી પણ આમ થઈ ગયું. તો આ કોષનું ઈ દરમિયાન એનો શેપ એ બદલાતો જતો હોય. આપણે તો પછી બધું એક આરેમાં ન બતાવી શકીએ, પણ આપણે ખાલી આમ છૂટું પાડી શકીએ. પણ પહેલાંમાં તો છૂટવું પડતું હોય, એના શેપ એ બદલાતા હોય, એટલે જ્યારે બે છૂટા પડે ત્યારે એ પોતાના મૂળભૂત શેપમાં આવી જતા હોય. તો આ થઈ ગયું આખું કોષરસપટલ, આ બાજુનો પણ આખો કોષરસપટલ. પછીનો ભાગ થઈ ગયો એ આખી સળંગાની કોષ દિવાલ. તો આની પણ આખી આમ સળંગ કોષ દિવાલ બરાબર. અને એ બધાની વચ્ચે, આ બેની વચ્ચે જે આવી ગયો એ શું છે, તો કે મધ્ય પટલ. એ આ બેની વચ્ચે આવી ગયો, થઈ ગયું. તો આ રીતે વનસ્પતિ કોષની અંદર કોષરસ વિભાજનની ક્રિયા થોડી જટિલ છે, પણ એ આ રીતે પરિઘથી, સોરી કેન્દ્રથી પરિઘ તરફ આગળ વધે છે, એટલે કે વચ્ચેથી શરૂ થઈને બંને સાઈડમાં જાય. આ રીતે એકમાંથી બે કોષ બને, અને આ આખી ક્રિયાને આપણે સમવિભાજન તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં સમવિભાજનનું મહત્ત્વ અને અર્ધીકરણ આપણે શરૂ કરી દઈએ. અહીં સુધી રાખીએ.